શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટ તથા નોબતના સંયુક્ત ઉપક્રમે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી આજે તળાવની પાળ નજીક અપના બજાર પાસે આવેલ શેખર માધવાણી હોલમાં કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. આ તકે જામીકોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલ કગથરા તથા સ્થાનિક કોર્પોરેટર સર્વશ્રી નિલેશભાઈ કગથરા, ધીરેનભાઈ મોનાણી, ધર્મિનાબેન સોઢા, જામીકોના આરોગ્ય વિભાગના વડા શ્રી પંચાલ સાહેબ, ડૉક્ટર કે એસ મહેશ્વરી, ડૉક્ટર મેહુલ ખાખરિયા, ડૉક્ટર અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા તથા રસી લેનાર લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પમાં અંદાજિત 100 લોકોએ રસી લઈ કોરોના સામે સુરક્ષા કવચ પ્રાપ્ત કર્યું હતું. અને હું આજે આ નોબત પરિવારના માધ્યમ દ્વારા જે અહીંયા કુમાર મંદિરમાં અત્યારે વેક્સિનેશનનો કેમ્પ જે યોજવામાં આવ્યો છે એમાં મેં વેક્સિન લીધેલી છે અને વેક્સિન અહીંયા બહુ વ્યવસ્થા પણ બહુ સારી છે, સુંદર છે અને મને કંઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. અને હું જામનગર તથા સમગ્ર દેશની જનતાને અપીલ કરું છું કે આ વેક્સિન લેવી બહુ જરૂરી છે કોરોના મહામારીમાં અને બહુ કારગર છે આ વેક્સિન. કોરોના સંક્રમણને દૂર રાખવા માટે રાષ્ટ્રવ્યાપી કોરોના વેક્સિનેશનનું જે અભિયાન ચાલે છે જેના ભાગરૂપે આજે શેખર માધવાણી સ્મૃતિ ટ્રસ્ટ અને નોબતના સંયુક્ત ઉપક્રમે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી ફ્રી વેક્સિનેશન કેમ્પ આજરોજ રાખવામાં આવેલ હતો, જેના ભાગરૂપે આજે જામનગરની જનતાને 45 વર્ષની ઉપરના દરેક લોકોને વેક્સિન લેવા માટે અહીંયા કેમ્પ હતો. એમાં બહુ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ છે અને હજુ પણ આપના માધ્યમથી જે આ અભિયાન ચાલે છે તેમાં જે લોકો પણ બાકી હોય તેને આવા જ્યાં જ્યાં પણ આવા કેમ્પ ચાલતા હોય એ અને આપની આજુબાજુમાં રહેતા લોકોને જાગૃતતા દાખવે એના માટે જે નોબતે આજે જે આ કેમ્પ રાખ્યો છે તે ખૂબ જ આવકાર્ય છે અને આ લોકોને જાગૃત આપના માધ્યમથી થાય અને વધારે સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લે એવી આપના માધ્યમથી વિનંતી.